રાજ્યમાં સતત ગરમીનો વધી રહ્યો છે મહુઆ ડિગ્રી સાથે સૌથી ગરમ વિસ્તાર રહ્યો છે અને આગામી દિવસોની અંદર પણ હજુ પણ ગરમીનો પ્રકોપ વધશે ખાસ કરીને રાજકોટમાં અસહ્ય ગરમીથી રસ્તા સુમસાન બની ચૂક્યા છે અમદાવાદમાં ગરમી વધી છે અને તેને કારણે લોકોએ પણ બહાર નીકળવાનું ટાળ્યું હતું એ સિવાય પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ હિટવિંમડી શકેતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે રાજ્યના સૌથી ગરમ શહેરોમાં રાજકોટ શહેરનો પણ સમાવેશ થાય છે અને રાજકોટ શહેરમાં આજે પણ તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રીને પણ પાર પહોંચી ગયો છે તેની સીધી જ અસર જનજીવન પર પડી રહી છે આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ રાજકોટના રેસકોસ ખાતેના આ દ્રશ્ય છે તમે દ્રશ્ય પરથી અંદાજો લગાવી શકો છો અત્યારે આ જે સમય છે તે બપોરના બાર સાડા બાર વાગ્યાનો સમય છે તેમ છતાં હજુ પણ જે રસ્તા છે તેમાં વાહનોની કોઈ પણ પ્રકારની અવર છે તે જોવા મળતી નથી પાંખી હાજરી વાહનોની છે તે જોવા મળી રહી છે જે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે તે પણ ગરમીથી પૂરતું રક્ષણ મળે તે રીતે ઘરની બહાર છે તે નીકળી રહ્યા છે રસ્તાઓ જાણે કે સુમસામ થયા છે એકલ દોકલ વાહનો છે તે જ પસાર થઈ રહ્યા છે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે અને રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ગરમીનો પારો જે રીતે ઊંચો ચડી રહ્યો છે તેમાં રાજકોટ શહેર છે તે સૌથી ગરમ શહેર છે તે અત્યારે જોવા મળી રહ્યું છે અને તેને જોતાં જ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પણ લોકોને સાવચેત રહેવાની સલાહ છે તે આપી છે લોકો પ્રવાહીનો પણ ભરપૂર ઉપયોગ છે તે અત્યારે કરતા જોવા મળી રહ્યા છે આજે રામનવમીની રજાનો દિવસ છે તેને કારણે સ્વાભાવિક ટ્રાફિક ઓછો હોય પરંતુ જે પ્રકારે રજાના દિવસોમાં પણ રાજકોટના રેસ્કોસ ગ્રાઉન્ડ ખાતે જે ટ્રાફિક હોવો જોઈએ તેના કરતાં ખૂબ જ પાખી આદરી વાહનોની જોવા મળી છે હવામાન વિભાગે જે રીતે હીટવેવની આગાહી કરી છે અને આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી બને તો ઘરની બહાર ન નીકળવું જોઈએ જેથી કરીને હીટવેવની અસહ્ય ગરમી છે તેની કોઈ પણ પ્રકારની અસર ન થાય અસહ્ય બફારો અને આકરો તાપ છે તેનો અત્યારે રાજકોટવાસીઓ સામનો કરી રહ્યા છે કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ ટીવી બ્રોટ યુ બાય વી ગાર્ડ